હેલો નમસ્કાર મિત્રો સ્ટાન્ડર્ડ નાઇન વિશે સમાજ ચેપ્ટર નંબર એટ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો મિત્રો આપણા ભારત દેશનું બંધારણ વિશ્વના દરેક દેશોથી લાંબુ છે 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 એટલે કે ભારતનું સંવિધાન જે મોટામાં મોટું મિત્રો ભારતમાં બધી જ કલમો નીતિ નિયમો ડિટેલમાં સમજાવવામાં આવ્યા છે બંધારણની શરૂઆત મિત્રો આમુખ દ્વારા થાય છે આમુખ ને બંધારણનો આત્મા પણ કહેવામાં આવે છે આવી અનેક વાતો હું આપની સાથે કરવાનો છું ચાલો સ્વાધ્યાયના પ્રશ્નો સાથે

આ પ્રકારના આદર્શો જણાવવામાં આવ્યા છે બીજો પ્રશ્ન છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય ભારતમાં બંધારણમાં અઢાર વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતિ ધર્મ શિક્ષણ આવક કોમ કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન અધિકાર આપવો તેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય છે ત્રીજો પ્રશ્ન છે ભારતીય બંધારણ સમવાયી છે ચર્ચો તેના ઉત્તરમાં જોઈએ બંધારણને રાષ્ટ્રના હિતમાં સર્વોપરી ગણાવવામાં આવ્યું છે ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય સંઘ સરકાર રાજ્ય સરકારને આપે છે ભારતને રાજ્યોના સંઘ તરીકે બંધારણનો ઉલ્લેખ કર્યો છે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે કટોકટીના સમયે દેશનું બંધારણ એકતંત્રી બની શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે રાજ્ય સરકાર કરતાં કાયદામાં ત્રણ યાદીઓમાંથી કોઈ પણ ન આવે તો કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને જ આપવામાં આવી છે ત્યારબાદનો પ્રશ્ન છે સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો તેનો ઉત્તર જોઈએ સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે સંસદના બે ગૃહો છે ઉપલું ગૃહ રાજ્યસભા નીચલું ગૃહ લોકસભા આગળ જોઈએ કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળ પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્ય પ્રધાન વડપણ હેઠળ પ્રધાનમંડળ જ વહીવટ અને કારોબારી સત્તા ભોગવે છે લોકસભા એ કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની હોય છે રાજ્યસભા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અને અનુભવી બાર વ્યક્તિઓની સભા તરીકે પસંદગી રાષ્ટ્રપતિ કરે છે રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે તેના તેર સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભાનો સભ્ય છ વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી હવે પ્રશ્ન નંબર પાંચ એકીકૃત ન્યાયતંત્ર એટલે શું તેનો ઉત્તર જોઈએ બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના છે ટોચ સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલત અને નીચે જિલ્લા કક્ષાએ અને તાબાની અદાલતો વિશેષ અદાલતો હોય છે છે ન્યાયતંત્ર સ્વતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે ક્વેશ્ચન નંબર સિક્સ બંધારણમાં સુધારાની જોગવાઈઓ સ્પષ્ટ કરો બંધારણમાં સુધારાની જોગવાઈઓ જોઈએ બંધારણમાં ફેરફારોની કલમોમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે અમુક જોગવાઈઓમાં સંસદ બંને ગૃહોના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર કરી શકાય છે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની સંખ્યા બે તૃતિયાંશ બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભા ગૃહની મંજૂરી જરૂરી છે આવી રીતે મિત્રો બંધારણમાં કોઈ પણ સુધારા કરી શકાય છે ક્યારેક એવું બને કે કોઈ નીતિ નિયમ નવા ઘડવાના હોય અથવા તો કોઈ નીતિ નિયમમાં સુધારા વધારા કરવાના હોય ત્યારે આ જોગવાઈઓ અને આ નિયમોના આધીન કોઈપણ સુધારો વધારો થઈ શકે છે હવે સાતમો પ્રશ્ન જોઈએ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે સમજાવો તેનો આન્સર છે ભારત સરકારે આ ધ્યેયને સ્વીકારવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો નિર્ણય કર્યો દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં આર્થિક સમાનતા સાધવા માટે ભારત સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી ખૂબ સરસ મિત્રો આપણો પ્રશ્ન નંબર એક સંપૂર્ણ સમાપ્ત થાય છે હવે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ પ્રશ્ન નંબર બે માં ક્વેશ્ચન નંબર વન છે વિધાનો સમજાવો આમુખ ભારતીય બંધારણનો અર્ક છે તેનો ઉત્તર લખીએ આમુખમાંથી અનેક વસ્તુઓ જાણવા મળે છે જેમ કે કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટેના કાયદો ઘડવામાં આવી રહ્યો છે આમુખ એ કાયદાના ઘડતરમાં અને તેને સમજવા માટેના તેનું માર્ગદર્શન બને છે કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાઓનો હેતુ શું છે તે જાણવા માટે પણ આમુખ મદદગાર છે આથી સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરે છે તેથી ભારતીય બંધારણનો

મહાન આદર્શો ઉદ્દેશ્યો અને સિદ્ધાંત આમુખમાંથી જ દર્શાવવામાં આવ્યા છે આમુખ હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માંગે છે ત્રીજું વિધાન જોઈએ આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે સમજાવો તેનો ઉત્તર જોઈએ આમુખ એ હોકા યંત્રની ગરજ સારે છે કારણ કે કાયદાની કોઈ કલમ અને અસ્પષ્ટતા હોય ત્યારે કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખના કાયદાનું માર્ગદર્શન લેવામાં આવે છે તે સમજવાની ગુરુ ચાવી છે એમ માનવામાં આવે છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રી બંનેનો સમન્વય છે આ વિધાન સમજાવો રાજ્યની સરકાર અને સંઘ સરકાર આમ બે પ્રકારની સરકારો છે સંઘ સરકારને રાજ્ય સરકાર કરતા વિશેષ અને ચડિયાતી સત્તાઓ સોંપવામાં આવી છે બંને સરકારો વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે કોઈ રાજ્યમાં કે દેશમાં બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી જ સત્તા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપ્રમુખને સોંપવામાં આવી છે આ સમયે ભારતનું બંધારણ એકતંત્રી બની જાય છે આમ ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે પ્રશ્ન નંબર ભારત સરકાર ધાર્મિક બાબતોમાં તટસ્થ અને નિષ્પક્ષ છે દરેક લોકોને પોતાની પસંદગીનો ધર્મ પાડવાની છૂટ છે દરેક નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવે છે રાજ્યમાં કોઈ પણ ધર્મ માટે ઊંચ નીચ નથી આમ કહી શકાય કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે ક્વેશ્ચન નંબર છ ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે આ વિધાન સમજાવો તેના ઉત્તરમાં લખીએ ભારતમાં કોઈ પણ વ્યક્તિ કે કુટુંબનું પરંપરાગત શાસન નથી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો મૂળભૂત હક છે ધારાસભાઓને વિશિષ્ટ સત્તાઓ સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી દેશ જાહેર કરે છે ભારતના રાષ્ટ્રપ્રમુખને હોદ્દો વંશ પરંપરાગત પણ નથી ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી શકે છે અને કોઈપણ સરકારને લાવી શકે છે હવે જોઈએ સાત ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે આ વિધાન સમજાવો તેનો આન્સર છે કેન્દ્રના એકમ રાજ્યો કેન્દ્રમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી ભારતમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત કુલ સાત કેન્દ્ર શાસિત પ્રદેશો અને કુલ ઓગણત્રીસ જેટલા રાજ્યો છે ભારતના બંધારણને રાજ્યોના સંઘ તરીકે દર્શાવવામાં આવ્યો છે મિત્રો આ જે માહિતી છે એ બુકમાંથી લીધેલી છે એટલે આપણે પરીક્ષામાં આ જ પ્રમાણે લખશું કુલ સાત કેન્દ્ર શાસિત પ્રદેશ અને કુલ ઓગણત્રીસ રાજ્ય હવે મિત્રો ક્વેશ્ચન નંબર આઠ છેલ્લો પ્રશ્ન ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે આ વિધાન સમજાવો બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા નાગરિક મૂળભૂત હકો અને ફરજો લઘુમતીઓ પછાત વર્ગ અને જાતિઓ આંતર સંબંધો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વગેરેનો સમાવેશ થાય છે બંધારણમાં કુલ બાવીસ ભાગ છે તેમાં બાર અનુસૂચિઓ અને ચારસો એકસઠ જેટલા અનુચ્છેદો છે આમ ભારતનું જે બંધારણ છે એ વિશ્વનું સૌથી વિસ્તૃત અને વિગતવાર લેખિત દસ્તાવેજ ગણાવી શકાય ખૂબ સરસ મિત્રો વાત વાતમાં પ્રશ્ન નંબર બે પણ સમાપ્ત થાય છે હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પારિભાષિક શબ્દો સમજાવો પ્રથમ છે બેવડું નાગરિકત્વ કે ભાઈ બેવડું નાગરિકત્વનો મતલબ શું થાય છે શાસન વ્યવસ્થામાં સમવાય તંત્રી નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે બે પ્રકારનું નાગરિકત્વ એટલે કે બેવડું નાગરિકત્વ કહેવાય આવી તંત્રી વ્યવસ્થા માં છે ત્યાંના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે બીજું છે સંસદીય પદ્ધતિ માં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે જ્યારે સંસદીય પદ્ધતિ એટલે કે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એના બનેલી સંસદ ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે ત્રીજો પારિભાષિક શબ્દ જવાબદાર સરકાર જવાબદાર સરકાર કોને કહેવાય સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોક સંયુક્ત રીતે જવાબદાર ગણે છે તેથી જ સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય આત્મવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે આવું બને ત્યારે મંત્રીમંડળને રાજીનામું પણ આપવું પડે છે ચોથા નંબરમાં પારિભાષિક શબ્દ છે કેન્દ્ર યાદી સંઘ યાદીમાં કુલ સત્તાણું જેટલા વિષયોનો સમાવેશ થાય છે જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે અણુ શક્તિ વીમો તારટપાલ રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે આ બધું કેન્દ્ર યાદીમાં આવશે હવે આપણે રાજ્ય યાદી જોઈએ જેમાં છાસઠ વિષયનો સમાવેશ થાય છે જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ ધરાવે છે કાયદો અને વ્યવસ્થા કૃષિ સિંચાઈ ભૂમિ વેપાર વાણિજ્યક વાણિજ્ય વિષયક સેવાઓ આ બધાનો સમાવેશ રાજ્ય યાદીમાં થાય છે રાજ્ય યાદી પછી સંયુક્ત યાદી જોઈએ સંયુક્ત યાદીમાં સુડતાલીસ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે સમવાય તંત્રમાં કેન્દ્રને યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે સંયુક્ત યાદી બાદ હવે શેષ સત્તા શેષ એટલે જે બાકી રહેતી સત્તા છે જે વિષયનો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે વિષયનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે શેષ સત્તા પછી છે સમાજવાદ ભારતમાં ઓગણીસો છોતેરમાં કટોકટી શાસન દરમિયાન બંધારણના બેતાલીસમાં સુધારા દ્વારા આ મુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો ભારતીય બંધારણમાં મોટા ભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો મૂળ ઉદ્દેશ્ય છે સમાજવાદ પછીનો પારિભાષિક શબ્દ છે લોકશાહી ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી લોકશાહી શબ્દ જે છે એ મૂળ ગ્રીક શબ્દ છે ડેમોસ અને ક્રેટોસમાંથી ઉતરી આવ્યો છે એટલે કે ડેમોસ અને ક્રેટોસમાંથી લોકશાહી શબ્દ બનાવવામાં આવ્યો છે સ્મુ અને છેલ્લું છે અદાલતી સમીક્ષા સંસદે કે ધારાસભ્યોએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓ સમીક્ષા કરીને સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે અદાલત સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ કહેવાય હવે આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન પ્રથમ છે બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે નાઇન્ટી ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ શું હતું ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો છે થ્રી એટી નાઇન ત્રણસો નેવ્યાસી છઠ્ઠો એમસી છે ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે લોકશાહી રાજ્ય છે ત્યારબાદ સૌથી છેલ્લામાં છેલ્લો પ્રશ્ન બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ સમવાયી અને એકતંત્ર વ્યવસ્થા એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર બંધારણમાં સુધારો અદાલતી સમીક્ષા આ બધા ઉપર સવિસ્તર લોખવા લખવાનું છે ચાલો એક પછી એક જોઈએ દ્વિગૃહી સંસદીય પદ્ધતિ સંસદના બે ગૃહો છે ઉપલું ગૃહ રાજ્યસભા નીચલું ગૃહ લોકસભા લોકસભા એ કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની હોય છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે અને તેના તેર સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે રાજ્યસભાઓના સભ્ય છ વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે હવે જોઈએ સમવાય સંઘ સરકારને રાજ્ય સરકાર કરતાં વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે દેશના નાગરિકોને માત્ર નાગરિકત્વ સોંપવામાં આવ્યું છે બંને સરકારોને સમાન કાર્ય અને સત્તાઓની વહેંચણી કરવામાં આવી છે આગળ જોઈએ એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું હોય છે ત્યારબાદ વડી અદાલત ત્યારબાદ જિલ્લાની અદાલત ત્યારબાદ તાલુકાની અદાલત સ્થાન હોય છે સર્વોચ્ચ અદાલત દેશની બધી જ અદાલતોનું ધ્યાન અને માર્ગદર્શન આપે છે હવે જોઈએ બંધારણમાં સુધારો અમુક જોગવાઈઓ સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજરી તેમજ મત આપતા સભ્યોને બે તૃતીયાંશ સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે અમુક સુધારાઓ એવા હોય છે કે જેને સાદી બહુમતીથી સુધારો કરી શકાય અમુક એવા હોય છે કે જેમાં સ્પષ્ટ બહુમતી જરૂરી હોય છે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદમાં બંને ગૃહોની કુલ સંખ્યાની બે તૃતીયાંશ બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ રાજ્યોની વિધાનસભા ગૃહોની પણ જરૂર પડે છે અંતિમ મુદ્દો અદાલતની સમીક્ષા સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતની સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કરવામાં આવ્યો છે થેન્ક યુ સો મચ મિત્રો અહીં આપણું આ સ્વાધ્યાય સમાપ્ત થાય છે જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય અને હજી આવા વિડીયો મેળવવા માગતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બે આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી કરીને અમારા દરેક નવા આવનારા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે અને હા જો આપને કાંઈ ક્વેરી હોય કાંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો અને હજી કયા વિષય ઉપર આપણે તમે વિડીયો મેળવવા માંગો છો તે પણ આપણે કમેન્ટમાં લખી શકો છો થેન્ક યુ